Hi everyone, I have logged as a 26 January Republic Day Bharat no Swatantrata atwa Constitution ne Act ma lagva no divas. Aa divase Bharat as a country desh na drishtikon thi Bharat potani rite chalvanu shuru thyu jema koi biju raj koi biju koi vyakti koi biju group set of people કોઈ જ નહીં, ખાલી ભારત પોતાના જ લોકોથી આગળ વધ્યું અને સેલ્ફ સફિશિયન્સી પોતાની રીતે ફંક્શન કરવાની પ્રોસેસ ભારતે ચાલુ કરી. આપણે દેશના દ્રષ્ટિકોણથી દેશના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ડેફિનેટલી સક્સેસફુલ થયા. ખૂબ બધા લોકોએ બલિદાન આપ્યું. દરેક સોલ્જર જેણે આ સ્વતંત્રતા માટે પોતાની મહેનત આપી છે, પોતાનો દેહ પોતાનો જીવ આપ્યો, સલ્યુટ છે એમને અને એમના પરિવારોને. બટ આપણે દેશ પોઈન્ટ ઓફ વ્યૂથી તો ડેફિનેટલી ફ્રી થઈ ગયા, આપણે ફ્રીડમ ભોગવવા મળી, આપણે ફ્રીડમ જીવી શક્યા. બટ આપણે જ્યારે દેશથી વ્યક્તિગત માધ્યમ પર આવીએ છીએ ત્યારે થોડી બાજી બદલાઈ જાય છે, ત્યારે થોડીક એક વધારે આગળની વાત આપણે સમજવાની જરૂર છે. હંમેશા યાદ રાખજો, દેશ વ્યક્તિઓથી બને છે. એટલે આપણે દેશ તરીકે સક્સેસફુલ છીએ, પણ વ્યક્તિગત રીતે રિલિજિયન પોઈન્ટ ઓફ વ્યૂથી, કલ્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આજે ક્યાં છીએ અને આપણે હજી એક ઊંડો દ્રષ્ટિકોણ અપનાવી શકીએ એમ છીએ અને એ શું હોઈ શકે. આપણે સ્વતંત્ર થયા અથવા આપણે કોન્સ્ટિટ્યુશનમાં આવ્યા, ભારતનું કોન્સ્ટિટ્યુશન અમલ થયું, આપણે આપણી રીતે કામ કરવાનું ચાલુ કર્યું. બટ વ્યક્તિગત રીતે આજે આપણે આપણી રીતે કામ કરીએ છીએ કે આપણા જીવનના સુખ દુઃખ આપણે જ નક્કી કરીએ છીએ, કે આપણને આપવાની માહિતી છે, કે આપણામાં આપેલી સ્થિતિ છે, આપણું સારું ખરાબ આજે આપણે જ ખુલ્લા મનથી નક્કી કરીએ છીએ, કે આપણું સારું ખરાબ લોકોએ નક્કી કરેલું છે, આપણું સારું ખરાબ આપણે જ નક્કી કરીએ છીએ કે આપણી સોસાયટી કરે છે. આપણે એક્ચ્યુઅલમાં રિપબ્લિક થયા, આપણે એક્ચ્યુઅલમાં સ્વતંત્ર થઈ શકીએ છીએ કે આજે પણ આપણે કોઈ ના કોઈ રીતે ડ્રિવન છીએ, આજે પણ આપણે કોઈ ના કોઈ બાબતે ઇન્ફ્લુએન્સ્ડ છીએ. આપણે એક્ચ્યુઅલી ફ્રીડમ થી ઇન્ફ્લુએન્સ છીએ કે આપણે ખાલી દેશ તરીકે ફ્રી થયા છીએ, પણ માનસિક તણાવ, સ્ટ્રેસ, આપણા નિયમો, આપણી માનસિક પરિસ્થિતિ આ બધુંથી હજી આપણે ડ્રિવન છીએ, આપણે એનાથી ફ્રી નથી થયા. આપણે ફ્રી થવાની પ્રોસેસમાં છીએ. ડેફિનેટલી હું આ વાતને પોઝિટિવલી જોવા માંગુ છું, બટ આપણે હજી પૂરેપૂરા ફ્રી નથી થયા. આપણને હજી પૂરેપૂરો ફ્રીડમ, પૂરેપૂરી સ્વતંત્રતા નો ટેસ્ટ મળવાનો બાકી છે અને આપણે એ તરફ ચાલી રહ્યા છે. આપણે પૂરેપૂરા સ્વતંત્ર ત્યારે થશું અને થશું જ જ્યારે આપણું મન ખુલ્યું છે, આપણે એકદમ ફ્લેક્સિબલ છીએ, આપણી એટિટ્યુડ એકદમ ગ્રાઉન્ડેડ છે, હમ્બલ છે. આપણે દરેક વ્યક્તિને એક વ્યક્તિ તરીકે જોઈ શકીએ છીએ, ના કે બીજી કોઈ રીતે જેનાથી વ્યક્તિનું ખાલી વસ્તુતા ઇમ્પોર્ટન્સ રહે છે. નહીં, આપણે દરેક વ્યક્તિને વસ્તુતા તરીકે નથી જોવા માંગતા, આપણે દરેક વ્યક્તિને વ્યક્તિ તરીકે જોવા માંગીએ છીએ, જે એટલો જ હ્યુમન હોય જેટલા તમે છો. ધેટ ઇઝ વોટ હિન્દુસ્તાન મીન્સ. એટલે જ હિન્દુસ્તાન વ્યક્તિઓનો દેશ છે, જે ખૂબ બધી પ્રકારના વ્યક્તિઓ તમને મળે છે. વ્યક્તિત્વ ને જ્યારે આપણે જીવશું ત્યારે આપણે એક્ચ્યુઅલમાં રિપબ્લિક અથવા એક્ચ્યુઅલમાં આપણે સ્વતંત્ર ગણાશું. અને આ બાબતે હું ચોક્કસ છું કે આજે આપણે જે રીતે પ્રોગ્રેસ કરીએ છીએ એ રીતે ડેફિનેટલી આપણે બહુ જ જલ્દી એક વધારે ઊંડી અને સારી સ્વતંત્રતાનો અનુભવ